પ્રસંગ 14. બાપા મારે ઘેર પધારો, બાપા મારું ઘર રહી ન જાય. દરેક ભાવિક હરિભક્તના અંતરની અભિલાષા અને આશા હતી કે સ્વામીશ્રી તેમના ઘરે પધારે જ. બપોરના ધોમ ધખતા તાપમાં સ્વામીશ્રીની પધરામણી શરૂ થઈ. આખી બપોર એક ઘરેથી બીજા ઘરે પધરામણીઓ થઈ, જરાય આરામ વગર. બામણ ગામ ગામના ઊંચા નીચા ઢોળાવવાળા રસ્તે સ્વામીશ્રી ઘરો ઘર લોકોના તાપ શમાવવા ઘૂમી રહ્યા હતા. સ્વામીશ્રીને ખૂબ તરસ લાગી હતી, એમનું ગળું સુકાવા લાગ્યું, પરંતુ પાણી પીવાનો ક્યાંય મેળ પડ્યો નહીં. સૌની તૃષા સમાવતા ઘરો ઘર ફરીને સ્વામીશ્રી સાંજે પોતાના ઉતારે પહોંચ્યા. ત્યાં સંતો સંધ્યા આરતી કરી રહ્યા હતા. સ્વામીશ્રી તો સીધા આરતીમાં જ જોડાઈ ગયા, ભક્તિમાં તલ્લીન થઈ ગયા. તરસ જાણે સાવ વિસરાઈ જ ગઈ. આરતી પૂરી થઈ, અષ્ટકો પૂરા થયા, સૌને વંદન કર્યા. તેટલામાં ઘણો સમય પસાર થઈ ગયો. કોઈકને યાદ આવ્યું કે સ્વામીશ્રીને તરસ લાગી છે, એટલે સેવક સંત પાણીનો પ્યાલો લઈને આવ્યા. સ્વામીશ્રીને આપવા હાથ લાંબો કર્યો, પણ સ્વામીશ્રીએ તો પ્યાલો હાથમાં લેતા પહેલા જ પૂછ્યું, આ ઠાકોરજીને ધરાવ્યું છે? ખરેખર સેવક સંત તો ઠાકોરજીને ધરાવવાનું ભૂલી જ ગયા હતા. ઠાકોરજીને અર્પણ કર્યા વિના પાણીનું ટીપું હોય કે ફૂલની પાંખડી હોય, એમને મન કશું જ ગ્રાહ્ય નથી. તનના આવા તપ્ત સમયે પણ સ્વામીશ્રીની ઠાકોરજી પ્રત્યેની ભક્તિ ક્યારેય ઠંડી પડી નથી.